આ વિડિયોમાં આપણે આલ્કોહોલ વિશે ચોખવટ કરીએ. અગાઉના વિડિયોમાં આપણે આલ્કાઇનનું ઉદાહરણ આપ્યું હતું, જે આ છે. તેની પાસે 5 અને 6 કાર્બન વચ્ચે 3 બંધ અથવા ત્રિબંધ છે. અહીં હું એ સ્પષ્ટ કરવા માગું છું કે હકીકતમાં આ રીતે દોરાતું નથી, આ ખોટી રીતે દોરાયેલું છે. તેને જે રીતે દોરવું જોઈએ તે આ રીત છે. અહીં તમે જોશો કે આ બંને ચિત્રમાં ફરક છે. અહીં આ ચિત્રની શરૂઆત થશે કાર્બન 1, 2, 3 અને 4 કાર્બન સાથે હાઇડ્રોક્સાઇડ સમૂહ જોડાયેલો છે, અને 5મા કાર્બન પાસે ઉપરની જેમ જવા કરતાં આ સીધું 6ઠા કાર્બન તરફ જશે, જ્યાં આપણી પાસે 5મા અને 6ઠા કાર્બન વચ્ચે ત્રિબંધ છે. હજી તે 7મા કાર્બન તરફ સીધું જશે, અને 7મો કાર્બન 2 બ્રોમો સમૂહ સાથે જોડાયેલો છે, અને પછી તે 8મા કાર્બન તરફ જશે. આથી આ રીત સાચી છે. અહીં આ ત્રિબંધનું એક રેખીય આલેખન થયું છે. હવે તમે જ્યારે પણ આ રીતની આલ્કાઇનની રચના કરો ત્યારે ત્રિબંધ પરમાણુઓ સાથે સીધા જોડાયેલા હોવા જોઈએ.